ભૂતમ તદંતરમ નારદે પૂછ્યું ત્યાંથી પરમેશ્વરી દુર્ગાદેવી અંતર્ધ્યાન થયા અને સર્વ દેવો પણ પોતપોતાના સ્થાને ગયા તે પછી શું બન્યું હતું મેના અને હિમાલય કેવી રીતે તપ આદર્યા હતા અને દુર્ગા દેવી તે મેનાની પુત્રી કેવી રીતે થયા હતા તે સગડો વૃતાંત તમે કહો બ્રહ્મા બોલ્યા હે બ્રાહ્મણ શ્રેષ્ઠ ભગવાન શંકરને ભક્તિપૂર્વક પ્રણામ કરી હવે ઉત્તમ ચરિત્ર હું તમને સંભળાવું છું વિષ્ણુ વગેરે દેવોની વિનંતીથી હિમાલય અને મેનાએ તપની શરૂઆત કરી તે બંને દિવસ રાત માત્ર શિવાદેવી તથા શંકરનું ચિંતન કરતા હતા અને ભક્તિથી તેમને આરાધતા હતા સત્યાવીસ વરસ પૂરા થઈ જગન્માતા શંકર પત્ની ઉમાદેવી મેના પણ ઘણા પ્રસન્ન થઈ તેને દર્શન આપવા માટે ત્યાં સાક્ષાત પ્રગટ્યા દિવ્ય અંગોવાળા અને મુખ પર તેજસ્વી વર્તુળવાળા તે દેવીએ હસતા હસતા મેનાને કહ્યું હે મહાપવિત્ર પર્વતરાજની પત્ની તારા કષ્ટાયક તપથી હું તારા પર ઘણી પ્રસન્ન થઈ છું તે આ વ્રત તથા તપ કરી જે ઈચ્છ્યું હોય તે જ વરદાનમાં હર કોઈ રીતે એ બધું અવશ્ય આપીશ તે પછી મુખ કરી કાલિકા દેવીને પ્રત્યક્ષ જઈ મેનાએ તેમને પ્રણામ કરી કહ્યું હે દેવી મારા સદભાગ્ય કે મેં આપનું પ્રત્યેક સ્વરૂપ જોયું હવે આપ મારા પર પ્રસન્ન થાવો ત્યાં સુધી હું આપની સ્તુતિ કરું છું મેનાનો પોતાનો પ્રત્યેનો ભક્તિભાવ જોઈ સર્વને મોહિત કરનારા કાલિકા દેવી પ્રસન્નતાથી મેનાને ભેટી પડ્યા એમના સ્પર્શથી મેનાએ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે પ્રિય અને મધુરવાણીથી મેના શિવાદેવીની સ્તુતિ કરવા લાગી હે જગતનું પાલન પોષણ કરનારા લોકને ધારનારા અને સર્વ મનોરથોને પૂર્ણ કરનારા ચંડી દેવીને હું પ્રણામ કરું છું વારંવાર આવી સ્તુતિથી પ્રસન્ન થઈને દુર્ગાદેવીએ ઉત્તમ વરદાન માંગવાનું કહેતા મેનાને કહ્યું હે હિમાલયની પત્ની તું મને મારા પ્રાણ જેવી પ્રિય છો હું તારી દરેક ઈચ્છાથી જરૂર પૂરી કરીશ તને નહીં આપવા જેવું કંઈ જ નથી એમ મહેશ્વરીનું અમૃત સમાન વચન સાંભળી હિમાલયની પત્ની મેનાએ કહ્યું હે શિવે આપનો જય થાવો મહેશ્વરી જગદંબા હું જો વરદાન આપવા યોગ્ય હું તો આપની પાસે માત્ર એવું વરદાન માગું છું કે મને સો પ્રથમ દીર્ધ જેવી પરાક્રમી સીધ સિદ્ધિવાળા સો પુત્રા થાવો પછી સ્વરૂપાન ગુણવાન બંને કુળને આનંદદાયક અને ત્રણેય લોકને પૂજવા યોગ્ય એક પુત્રી થાવો હે જગદંબા દેવોના કાર્યો માટે આપ જ મારા પુત્રી થઈ રુદ્રની પત્ની થાવો તો ઘણું સારું મેનાની માંગણી સાંભળી પ્રસન્ન થયેલા દેવી બોલ્યા તને પરાક્રમી સો પુત્રો થશે પુત્ર મહાન બળવાન અને થશે વળી તારી ભક્તિથી સંતુષ્ટ થયેલી હું પોતે જ તારી પુત્રી થઈશ અને બધા દેવોથી પૂજાથી હું પ્રસંગા તેમનું કાર્ય કરતી રહીશ એમ કહી પરમેશ્વરી કાલિકા દેવી મેનાને દેખતા ત્યાં અંતર ધ્યાન થઈ ગયા તે પછી હિમાલયની પત્ની મેનાને પણ પોતાની ઈચ્છિત વરદાન મળવાને લીધે ઘણો હર્ષ થયો હતો તેણે જે દિશામાં દેવી અંતર ધ્યાન થયા હતા તે દિશાને પ્રણામ કરી જય શબ્દનો ઉચ્ચાર કરી પોતાના સ્થાને ગઈ પછી પોતાના પતિને આ સગડો વૃત્તાંત કર્યો મેનાના વચનોથી હિમાલયને ઘણો આનંદ થયો તેણે શિવાદેવીની ભક્તિમાં તત્પર રહેલી મેનાને ધન્યવાદ આપ્યો તે પછી કેટલાક સમયે મેનાને ગર્ભ રહ્યો સમય થતા અને તેણે ઉત્તમ પુત્ર તનને જન્મ આપ્યો તે પુત્ર સમુદ્ર સાથે મૈત્રી કરનાર અને મેનાક નામે પ્રસિદ્ધ થયો એવામાં ઋષિ વૃતાસુરના શત્રુ ઇન્દ્ર રોષે ભરાઈ બધા પર્વતોની પાંખો કાપવા માંડી હતી ત્યારે વ્રજના પ્રહરના વેદના સહન નહીં થતાં તે મેનકની પાંખો સાથે ઉત્તમ અંગવાળો થઈ સમુદ્રમાં રહ્યો છે વળીએ મેનાક સો પુત્રોમાં સૌથી શ્રેષ્ઠ બળવાન પરાક્રમી અને બીજા પર્વતોમાં રાજા જેવો ગણાય છે એના જન્મ વખતે હિમાલય અને મેનાને અપાર હર્ષ થયો હતો હિમાલયે પુત્ર જન્મના ઉત્સવ વખતે બ્રાહ્મણોને તથા અન્ય મનુષ્યોને ધનદાન વગેરે દાન આપ્યા હતા ધીમે ધીમે તે બંને પતિ પત્ની શિવ તથા શિવાદેવીના ચરણોમાં ધ્યાન અત્યંત ભક્તિપૂર્વક કરતા થયા તે શિવ મહાપુરાણમાં બીજી રુદ્રસંહિતામાં પાર્વતી ખંડમાં મેનકજનનો પાંચમો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય